समाचारों विस्तारथी જોઈએ જે રીતે દિવાળીનો સમય છે વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને આ તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એટલે જ બજારોમાં દિવાળી પહેલા ખરીદીની ધૂમ જોવા મળી રહી છે લોકો કપડાં ફટાકડા ઘરની સજાવટનો સામાન સાથે ઘરેણાની ખરીદી પણ કરવા નીકળી પડ્યા છે દિવાળી માટે ખરીદી કરવા લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળે છે તો સારી ખરીદી નીકળતા વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે तो दिवाळी पहला बजारों में रौनक जोवा मळी रही छे कपड़ा ज्वेलरी सहित तमाम वस्तुओं घरनी सुशोभननी वस्तुओं पण लोको खरीदी रह्या छे सारी खरीदी थी वेपारियों में पण खुशीनो माहोल जोवा मळ्यो छे तो आज मुदे मारी साथे क्या केवो माहोल छे તમને બતાવશે મારા સંવાદદાતા સીધા જોડાયા છે અમદાવાદથી સપના જોડાયા છે રાજકોટથી દિવ્યેશ જોડાયા છે સાથે વડોદરાથી રવિ પણ જોડાયા છે સૌથી પહેલા સપના આપની પાસે આવીશ દિવાળીનો માહોલ છે લોકો ખરીદી કરવા નીકળી પડ્યા છે બજારોમાં રોનક જોવા મળી રહી છે કેવો માહોલ લોકોનું શું કહેવું છે વેપારીઓ કેટલા ખુશ बिल्कुल दरा लाल दरवाजा विस्तार में हाल हूँ उपस्थित छू अने अहीं पग मुकवानी जग्या नथी आप दृश्य जुओ के मोटा प्रमाण में अहीं जे लोको छे तेवो दिवाळी नी खरीदी करवा माटे आवी रह्या छे अने विशेष अमदावाद नो लाल दरवाजा विस्तार के ज्यां दरेक वस्तु दरेक जे घर वखरी नो सामान होय सजावट नो सामान होय के पछी तैयार थवा माटे रेडी कोई मेकअप नो सामान होय दरेक सामान अहीं मळी जतो होय छे એટલા માટે મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ અહીં ખરીદારી કરવા માટે આવી રહ્યા છે અને વસ્તુઓ જે પણ હોય છે તે પણ ખૂબ સસ્તા ભાવે મળી જતી હોય છે એટલે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તહેવારને લઈને અને દિવાળી માટે ખાસ કરીને જ્યારે મહિલાઓનો વિષય હોય શોપિંગ માટેનો એટલે સૌ કોઈક માં એક અનેરો ઉત્સાહ હોય છે આપ જણાવો ખરીદારી કરવા માટે આવ્યા છો કેટલો ઉત્સાહ બહુ જ ઈચ્છા છે મેરેજની શોપિંગ કરવા માટે દિવાળીની શોપિંગ કરવા માટે આવ્યા છીએ ક્યાંથી આવ્યા છો આપ બાપુનગર થી આ લોકો ગામડી થી સ્પેશિયલ શોપિંગ કરવા માટે આયા છે મેરેજ ની શોપિંગ કરવા માટે બિલકુલ સ્પેશિયલી મેરેજ ની વસ્તુઓ ખરીદવા આયા છે કઈ કઈ વસ્તુ ખરીદશો અહીં બહુ જ બધું ખરીદવાનું છે પર્સ છે ચંપલ છે જ્વેલરી છે બિલકુલ દરા મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ અહીં આવી રહ્યા છે ન માત્ર અમદાવાદના લોકો પરંતુ જે દૂરના જે વિસ્તારના લોકો હોય છે તેઓ પણ અહીં આવતા હોય છે અન્ય જિલ્લાઓથી જે લોકો હોય અથવા તો મહેમાન તરીકે પણ જે લોકો અમદાવાદ આવતા હોય છે તે લોકો પણ લાલ દરવાજા આવવા ચૂકતા નથી અને હાલ આપ માહોલ જોઈ શકો છો નિશ્ચિત રૂપે સૌ કોઈકમાં એક ઉત્સાહનો માહોલ દિવાળીને લઈને પરંતુ ખાસ ખરીદીનો પણ આ માહોલ હોય છે એટલે નિશ્ચિત રૂપે સૌ કોઈ કહી ખરીદારી કરવા માટે આવતા હોય છે લોકો સાથે વાતચીત પણ કરી છે અમને પૂછીશું આપ જણાવો ક્યાંથી આવ્યા છો મોરૈયાથી ખરીદી કરવા આવ્યા છો અહીં દરેક વસ્તુઓ પણ મળી જાય છે કેવું આવે છે લાલ દરવાજા આવીને ખરીદારી કરવાનો કેવો મજા આવે છે મજા આવે છે ખરીદી કરવાનો સારું લાગે બિલકુલ હાલ સૌ કોઈક વ્યસ્ત છે ખરીદી કરવા પાછળ અને નિશ્ચિત રૂપે જ્યારે લાલ દરવાજા આવતા હોય તો દરેક વસ્તુ અહીં મળી જતી હોય છે વિશેષ રૂપે દરેક વસ્તુ સસ્તા ભાવે મળી જતી હોય છે એટલા માટે અમદાવાદ જે પણ આવે છે એ લાલ દરવાજા તો આવે છે ખરીદારી કરવા માટે સાથે જ અહીંના જે લોકો છે તેઓ પણ અહીં ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે ધરા બિલકુલ થી સપના જોડાયેલા રહીશું સીધા જ આપણે જઈએ રાજકોટ ત્યાં કેવો માહોલ છે તે પણ જાણીએ દિવ્યેશ આપની પાસે આવીશ દિવાળીનો માહોલ છે રંગીલા રાજકોટમાં કયા પ્રકારનો માહોલ છે હાલ બજારમાં કેવી રોનક ચોક્કસ જરા જો વાત કરવામાં આવે તો હવે દિવાળીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે આ રાજકોટની ધર્મેન્દ્ર રોડ માર્કેટ છે તેના દ્રશ્યો છે અહીં રાજકોટ સહિત જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે પણ અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે અને ખાસ કરીને આજે રવિવાર છે એટલે રવિવારના હિસાબે તમે જોઈ શકો છો કે બજારમાં ભારે ભીડ છે તે જોવા મળી રહી છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ધર્મેન્દ્ર રોડ એક એવી માર્કેટ છે કે જ્યાં ઘર વખરીથી લઈ અને તમામ પ્રકારના જે નાના બાળકોથી લઈ મોટા સુધીના કપડાં છે તે અહીં મળતા હોય છે ઘરની ડેકોરેટિવ આઇટમ છે તે પણ અહીં મળતી હોય છે અહીં રાજકોટ સિટીના લોકો તો આવતા હોય છે પરંતુ જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો હોય છે તે પણ અહીં ખરીદી માટે આવતા હોય છે ખાસ કરીને દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો તોરણ છે ડેકોરેટિવ આઇટમ છે કપડાં છે નાના બાળકોના શૂઝ છે પર્સ છે સહિતની અલગ અલગ વસ્તુઓ છે
તે લેવા માટે અહીં આવ્યા છે. મારી સાથે કેટલાય ગ્રાહકો જો આપણે તેના સાથે વાત કરશું. શું કહેશો બેન, દિવાળી છે, તમે અત્યારે ખરીદી કરવા માટે આવ્યા છો, કઈ પ્રકારનો માહોલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ભારી સંખ્યામાં લોકો છે તે અહીં બજારમાં ખરીદી કરવા માટે આવ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે દિવાળી આજે રવિવારની રજા હોવાથી અહીં બજારમાં ભારે ભીડ છે તે જોવા મળી રહી છે, અને ખાસ કરીને રંગીલા રાજકોટના લોકો છે તે દિવાળીના તહેવાર ઉપર ખરીદી કરવા માટે અહીં આવતા હોય છે. શું કહેશો, તમે અત્યારે ખરીદી કરવા માટે આવ્યા છો, કેવો માહોલ છે બજારનો? શું કહેશો બેન, આજે ખરીદી કરવા માટે આવ્યા છો? ચોક્કસ તો જે લોકો છે તે ભારી સંખ્યામાં અહીં ખરીદી કરવા માટે આવ્યા છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો તોરણ સહિતની જે અન્ય જે ડેકોરેટિવ આઈટમ છે તે લઈ રહ્યા છે. વેપારીઓ પણ ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે બજારમાં વહેલી સવારથી જ ભારે ભીડ છે તે જોવા મળી રહી છે. શું કહેશો બેન, તમે ખરીદી કરવા માટે આવ્યા છો? શું કહેશો, આજે દિવાળી છે, ખરીદી કરવા આવી છું, પણ બહુ ગર્દી છે, ચાલવાની જગ્યા નથી, અને બધું કલેક્શન બહુ સરસ આવ્યું છે બેન. ખાસ કરીને ધર્મેન્દ્ર રોડ એવી માર્કેટ છે કે જે તમામ વસ્તુ મળી જતી હોય છે. હા, તમામ વસ્તુ મળી રહે છે, લેડીઝ જેન્ટ્સ ઘર શણગારવાની વસ્તુ બધી જ વસ્તુ મળી રહે છે. ચોક્કસ, તો તમે આ જોઈ શકો છો કે દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં ખૂબ જ ભારે ભીડ છે. લોકો સવારથી જ અહીં ખરીદી કરવા માટે આવી ગયા છે, અને હજી લોકોનો વારો નથી એવો ખૂબ જ ભારે ભીડ છે તે જોવા મળી રહી છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અહીં ખરીદી કરવા માટે આવ્યા છે. ભારે ભીડ જોવા મળતા વેપારીઓ પણ ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે. લોકો પરિવાર સાથે ખરીદી કરવા માટે આવતા હોય છે. શું કહેશો, દિવાળી આવી રહી છે, તમે શેની ખરીદી કરવા માટે આવ્યા? કપડાની ને બધી ઘરની વસ્તુની. ખાસ કરીને ખરીદીને લઈને કેવો ઉત્સાહ છે? જોરદાર આ વખતે તો દિવાળીનો છે. ચોક્કસ, તો જે લોકો છે તેમાં ખરીદીને લઈને ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો બેન, તમે ખરીદી કરવા માટે આવ્યા છો? હા, શેની ખરીદી કરવા માટે આવ્યા છો બેન? કપડાં નહીં, એની જ. ઓકે બેન, ધર્મેન્દ્ર રોડ એવું માર્કેટ છે કે જે તમામ વસ્તુ મળી જતી હોય છે. શું કહેશો? હું તો પહેલી વાર રાજકોટ આવું છું, તો જામનગર રહું છું, એટલે ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ છે. ચોક્કસ, તો જામનગરમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે રાજકોટ આવ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી માર્કેટ છે તે ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલી છે. અહીં રાજકોટની રાજકોટના આજુબાજુના ગ્રામ્ય અને અન્ય જિલ્લાના લોકો પણ અહીં ખરીદી માટે આવતા હોય છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકોની અત્યારે ભારે ભીડ છે તે જોવા મળી રહી છે. અહીં મુખવાસ લેતા લોકો નજરે પડી રહ્યા છે. અહીં લોકો પોતાના ઘરમાં ડેકોરેટિવ ફૂલ લેતા નજરે પડી રહ્યા છે. અલગ અલગ વસ્તુઓ છે તે લોકો અહીં ખરીદી કરતા નજરે પડ્યા છે, અને ગ્રાહકોની ભારે ભીડ જોઈને વેપારીઓ પણ ખૂબ જ ખુશખુશાલ છે. જી ધરા, બિલકુલ થી દિવેશ જોડાયેલા રહો. સીધા જઈએ વડોદરા, સંસ્કારી નગરી વડોદરામાં કેવો માહોલ છે તે પણ જાણીએ. રવિ, આપની પાસે આવીશ. વડોદરામાં દિવાળીના તહેવારને લઈને કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવી રોનક બજારોમાં? બિલકુલ, વાત કરવામાં આવે તો દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, અને દિવાળી પહેલાંનો આ રવિવાર છે, અને રવિવારના દિવસે વડોદરાના મંગળ બજારમાં અમે ઉપસ્થિત છીએ કે જ્યાં આપ જોઈ શકો છો કે લોકોની ભારે ભીડ અહીંયા તમને જોવા મળી રહી છે. જે રીતના અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી. લોકો વડોદરા શહેર અને વડોદરા શહેરની આસપાસના જે ગામડાઓ છે તેમાંથી અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે. આપ જોઈ શકો છો કે તમામ વસ્તુઓ મહિલાઓને લઈને, નાના બાળકોથી લઈને પુરુષોથી લઈને, યુવાનો અને યુવતીઓને લઈને તમામ લોકો માટેની અહીંયા ચીજ વસ્તુઓ જે છે તે મળતી હોય છે. લારી હોય, દુકાન હોય, પથાર હોય કે પાથર ના હોય, તમામ જગ્યાથી આ જે ચીજ વસ્તુઓ છે તેની લોકો ખરીદી કરતા હોય છે. આ એક કપડાનું શોરૂમ છે જે અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં આપ જોઈ શકો છો કે દિવાળી પહેલાંનો આ રવિવાર છે, એક અઠવાડિયું હજુ બાકી છે, અને તેના પહેલા કઈ રીતના આ જે શોરૂમમાં લોકોની જે ભીડ છે તે ભીડ જોવા મળી રહી છે. ખરીદી કરતા જે લોકો છે તે અહીંયા દેખાઈ રહ્યા છે. અલગ અલગ જે ડિઝાઇન છે, અલગ અલગ જે પેટર્ન છે, અને ફેશનેબલ જે કપડાં છે તે અહીંયા મળી રહ્યા છે, અને લોકો તેની ખરીદી કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. એક પરિવાર છે ખરીદી કરવા માટે આવ્યું છે, તેમની સાથે વાત કરીશું. સર, શું કહેશો, ખરીદી કરવા માટે આપ આવ્યા છો, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, કયા પ્રકારની ખરીદી કરતા હોવ છો અને કેટલો આજે ઉત્સાહ છે, કેવો માહોલ છે? દિવાળીને લઈને ઘણો ઉત્સાહ જોવા મળે છે પબ્લિકમાં, અને અત્યારે જે જોઈ રહ્યા છે તો કે ભીડ ઘણી વધી રહી છે, અને નજીકનો ટાઈમ છે દિવાળીનો, એટલે અત્યારે બેટર છે કે જલ્દી ખરીદી પૂરી થઈ જાય. એમ સેલિબ્રેટ કરો છો દિવાળીનો તહેવાર? ખરીદી પણ કરતા હશો, ફટાકડા પણ ખરીદતા હશો, પરિવાર અર્થાત તમારા સંબંધીઓના ઘરે પણ જતા હશો, તો કઈ રીતે સેલિબ્રેટ કરો છો? ઘણો ઉમંગ હોય છે બધાની અંદર, બરાબર. દિવાળીનો તહેવાર છે, દરેક માટે સારું એ છે, પર્વ છે, બરાબર. તો બધા જ મતલબ આ રીતના આનંદથી ઉજવે એના માટેની આ જે ખરીદીઓ છે ને આપણે કરી રહ્યા છીએ. બેન, શું કહેશો, મહિલાઓ પણ ખરીદી કરતા હોય છે અહીંયા, તો બધી જ વસ્તુ મંગળ બજારમાં મળતી હોય છે, અને ખાસ કરીને લોકો શોરૂમમાં ઓછા જાય છે, મંગળ બજારમાં વધારે આવે છે, કારણ કે દરેક વસ્તુ અહીંયા મળતી હોય છે. તો કઈ રીતે ખરીદી કરે?
મારા જેટલું બધું હોય એટલે જોવાનું હોય, એમની જાતે જે પસંદ હોય, મતલબ દુકાનમાં ટોપ છે આ વેરાયટી પર મળી રહે.